નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ભારતીય સેનાએ કયા રાજ્યમાં બે દિવસીય સુદર્શન ચક્રવાહીની યુદ્ધ અભ્યાસ આયોજિત કર્યો તો આ યુદ્ધ અભ્યાસ આયોજિત કર્યો છે રાજસ્થાન રાજ્યમાં રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ ક્યા દેશે દેશને એફ ગ્રે લિસ્ટમાંથી ગ્રેમાંથી હટાવવામાં આવ્યું તો તે દેશ છે શ્રીલંકા શ્રીલંકા પાટનગર જયવર્ધનીપુરા કોટી અને કોલંબો રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંઘે અને ચલણ છે શ્રીલંકન રૂપી પ્રશ્ન ત્રણ ભારત અને ફિલિપિન્સ વચ્ચે હાલમાં જ કેટલી દ્વિપક્ષીય સમજૂતીઓ કરવામાં આવી તો તે કરવામાં આવી છે ચાર ફિલિપિન્સ પાટનગર મનીલા રાષ્ટ્રપતિ રોડ્રિગો બુતે ચલણ છે એસ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન ચાર હાલમાં જ કયા રાજ્યની સરકારે વાય આર નવોદય યોજના લોન્ચ કરી તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અને સ્થાપના વર્ષ છે નવેમ્બર પ્રશ્ન પાંચ કયા રાજ્યની સરકારે બે થી વધારે બાળકો હોવા પર સરકારી નોકરી ન આપવાની જાહેરાત કરી છે તો તે છે આસામ રાજ્ય સરકાર આ નિર્ણય એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી થી લાગુ પાડવામાં આવશે આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન છ હાલમાં જ ભારતીય સેનાએ કયો સોફ્ટવેર લોન્ચ કર્યું તો તે કર્યો છે ઓ એ એસ તેનું પૂરું નામ છે ઓફિસર્સ ઓટોમેટેડ એન્ડ સ્ટ્રક્ચર્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ભારતીય સેનાની સ્થાપના અઢારસો પંચાણુંમાં માં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે પ્રમુખ છે જનરલ બિપિન રાવત પ્રશ્ન સાત હાલમાં ચર્ચામાં રહેલ તુલાગી દ્વીપ કયા દેશમાં આવેલો છે તો આ દ્વીપ આવેલો છે સોલોમન આઈલેન્ડમાં સોલોમન આઇલેન્ડ પાટનગર હોનેરા પ્રધાનમંત્રી મનાસ સોગાવરી અને ચલણ છે ડોલર

હાલમાં જ કઈ વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સર્વાધિક પ્રતિષ્ઠિત વરિષ્ઠ નાગરિક પુરસ્કાર આપ્યો તો તે છે કે કે ભારતના પૂર્વ એટોર્ની જનરલ રહી ચૂક્યા છે તેમજ તેઓને વર્ષ બે હજાર ત્રણમાં પદ્મભૂષણ અને બે હજાર અગિયારમાં માં પદ્મ વિભૂષણ સન્માન મળી ચૂક્યું છે પ્રશ્ન દસ હાલમાં જ આવેલ ફોપ્સના લિસ્ટ અનુસાર સૌથી વધારે કમાનાર ભારતીય મહિલા ખેલાડી કોણ બની તો તે ભારતીય મહિલા ખેલાડી છે પીવી સિંધુ પ્રશ્ન અગિયાર હાલમાં જ કેન્દ્રીય મંત્રી રાજનાથ રાજનાથસિંહે કયા રાજ્યમાં આવેલા કર્નલ ચેવાંગ રિંચેન પુલનું ઉદ્ઘાટન કર્યું તો તે આવેલું છે લદ્દાખમાં આ પુલની ઊંચાઈ ચૌદ ફૂટ અને ચોડાઈ ચાર મીટર છે આ પુલનું નિર્માણ પંદર મહિનામાં કરવામાં આવ્યું હતું પ્રશ્ન બાર કઈ વ્યક્તિને ભારતીય બેંક સંઘના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા તો તે છે રજનીશ કુમાર એસબીઆઈના ચેરમેન રજનીશ કુમાર ભારતીય બેંક સંઘના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ સુનીલ મહેતાનું સ્થાન લેશે પ્રશ્ન તેર હાલમાં જ કઈ વ્યક્તિને નિકાલ ગોવા ગણરાજ્યમાં ભારતના નવા રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા તો તે છે ઉપેન્દ્રસિંહ રાવત ગોવા પાટનગર માનગુવા ચરણ છે ગોવા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ ડીએનએક્સ નાઇન્ટીન અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે આનુમાન નિકોબાર દ્વીપ સમૂહ પ્રશ્ન પંદર હાલમાં જ કોણે ચંદ્ર મિશન માટે નવા આંતરિક સૂટનું અનાવરણ કર્યું તો તે છે નાસા નાસાનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સ્થાપના ઓગણીસો અઠાવનમાં અધ્યક્ષ છે જીમ બ્રિલસ્ટાઈન અને મુખ્ય મથક આવેલું છે વોશિંગ્ટન ડીસીમાં થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્કશન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ